हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीबीए SYBBS सेमेस्टर 4. नमस्ते. श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन, मैनेज्ड बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी. बीबीए सेमेस्टर 4. SYBBS सेमेस्टर 4 इकोनॉमिक फॉर बिजनेस डिसीजन. रेफरेंस बुक आपणे જોઈએ છીએ શ્રી જમના દાસ એન્ડ કંપની. स्टूडेंट्स, यूनिट नंबर 4, कैपिटल बजेटिंग. मीनिंग ऑफ कैपिटल बजेटिंग. फर्स्ट, कैपिटल बजेट कोने कहेवाय छे? कैपिटल बजेटिंग मीन्स मूड़ी बजेट. इन्वेस्टमेंट अप्राइजल अज्यूम इम्पोर्टेंस एज एनी इन्वेस्टमेंट डिसीजन इन्वॉल्व इमीडिएट कमिटमेंट ऑफ दोज रिसोर्सेज विच आर स्कैड एंड हैव कम्पीटिंग डिमांड. इन्वेस्टमेंट माटे फॉर्म पासे अथवा ऑर्गेनाइजेशन पासे अलग अलग ऑप्शन होय छे. ए ऑप्शन माथी कयो ऑप्शन फॉर्म माटे अथवा ऑर्गेनाइजेशन माटे बेनिफिशियल छे के जे वधारे तमने रेट ऑफ रिटर्न आपे छे ए प्रोजेक्ट मा कंपनी एनु इन्वेस्टमेंट करे छे. थस इट अप्लाइज सेक्रिफाइस ऑफ प्रेजेंट गेन फॉर फ्यूचर बेनिफिट. फ्यूचर मा बेनिफिट थाय एटला माटे प्रेजेंट नो जे गेन छे, प्रेजेंट मा जे इनकम थई छे ने फ्यूचर माटे सिक्योर करवामां आवे छे કે જેને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સેક્રિફાઈસ ઓફ પ્રેઝન્ટ ગેઇન ફોર બેટર ગેઇન ઇન ફ્યુચર, કે જેનો તમને બેનિફિટ ફ્યુચરમાં મળવાનો છે. બાય ઇટ્સ વેરી નેચર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન બીકમ્સ વિટલ ટુ ઓલમોસ્ટ ઓલ ધ ઓર્ગેનાઇઝેશન. દરેક ઓર્ગેનાઇઝેશન માટે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન છે કે જે ખૂબ જરૂરી છે. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફર્મ્સ પાસે અલગ અલગ ઓપ્શન્સ હોય છે, અલગ અલગ પ્રોજેક્ટ અવેલેબલ હોય છે. હાઉ વેલ ધીસ એક્ટિવિટીઝ પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ. કેવી રીતે આ એક્ટિવિટીઝ અને પ્લાનને ઇમ્પ્લિમેન્ટેડ અમલ કરવામાં આવે છે. જે કંપનીએ ફર્મે પ્લાનિંગ કર્યું હોય છે, ઓર્ગેનાઇઝેશન કર્યું હોય છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કેવી રીતે એનો અમલ કરવો એ જોવામાં આવે છે. વિલ લાર્જલી ડિટરમાઇન ધ ગ્રોથ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, કે જેના ઉપર ડિપેન્ડ છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ગ્રોથ ઉપર, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ કેટલો છે એના ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટ તમે લોંગ ટર્મ માટે પણ કરી શકો છો, એઝ વેલ એઝ શોર્ટ ટર્મ માટે પણ કરી શકો છો. ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ લાય ઇન પોટેન્શિયલ પ્રોફિટ ધેટ ઇઝ અલાઉડ ઇન ધ ફ્યુચર. ઇફ ફર્મ એક્વાયર કેપિટલ એસેટ્સ વિચ ગીવ લેસ રેવન્યુ ધેન ઇટ્સ કોસ્ટ. કંપની પાસે કેપિટલ એસેટ્સ હોય છે કે જે ઓછું રેવન્યુ આપે છે, ધેન ઇટ્સ કોસ્ટ, એની કોસ્ટ કરતા એનું રેવન્યુ ઓછું હોય છે. ધ બિઝનેસ ફોર્મ વિલ ધ બિઝનેસ ફોર્મ વિલ ડેફિનેટલી સફર અ સેટબેક. હેન્સ કરેક્ટ એસ્ટિમેટ ઓફ ધ વર્થ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એસેન્શિયલ બિફોર ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અન્ડરટેકન. ધીસ ઇઝ કોલ્ડ ધ કેપિટલ બજેટિંગ. એસ્ટિમેટ કરવામાં આવે છે, એનો ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે કે કંપની પાસે કેટલી ટોટલ વર્થ છે, સંપત્તિ છે, એને કયા ઇન્વેસ્ટમેન્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું છે કે જે તમને વધારે રિટર્ન પ્રોવાઈડ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એસેન્શિયલ બિફોર ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અન્ડરટેકન. તમે ઇન્વેસ્ટમેન્ટને ડિસિઝન લો છો એના પહેલાં એનું ઇવેલ્યુએશન, મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. અને જે પ્રોજેક્ટ વધારે તમને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન પ્રોવાઈડ કરે છે એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, કે જેને કેપિટલ બજેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, નેચર ઓફ કેપિટલ બજેટિંગ. ધ પ્રોબ્લેમ ઓફ કેપિટલ બજેટિંગ હેઝ બેઝિક 3 ક્વેશ્ચન્સ. 3 ક્વેશ્ચન્સ છે કેપિટલ બજેટ માટે. હાઉ મચ મની વિલ બી રિક્વાયર્ડ ફોર એક્સપેન્ડિચર ઇન ધ નિયર ફ્યુચર.
નજીકના ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે કેટલા મની સ્પેન્ડ કરો છો, કેટલો કેપિટલ એક્સપેન્ડ કરો છો કે જેનો બેનિફિટ તમને ફ્યુચરમાં મળવાનો છે, હાઉ મચ મની વિલ બી અવેલેબલ એટ ધેટ ટાઈમ, તમારી પાસે કેટલા મની અવેલેબલ છે કે જેનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો, હાઉ મચ ધ અવેલેબલ મની બી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ ડિફરન્ટ પ્રોજેક્ટ, આ જે મની છે એને તમે અલગ અલગ પ્રોજેક્ટમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરો છો, અને કયો પ્રોજેક્ટ તમને વધારે રિટર્ન પ્રોવાઈડ કરે છે, જે વધારે રિટર્ન પ્રોવાઈડ કરે છે એ પ્રોજેક્ટમાં કંપની એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો આ ત્રણ ક્વેશ્ચનનો જવાબ તમને મળી જાય તો તમે કેપિટલ બજેટિંગ ઇઝીલી કરી શકો છો. ધ ફર્સ્ટ ક્વેશ્ચન મીન્સ ધ ડિમાન્ડ ઓફ કેપિટલ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ કેપિટલ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કેપિટલ ક્યાંથી લાવી અને કેપિટલનો યુઝ કરવા માટે એનો યુઝ કેવી રીતે કરવો, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, યુઝ ઓફ મની ટુ અર્ન ધ પ્રોફિટ, મની છે એનો બેસ્ટ યુઝ કરવાથી તમે વધારે પ્રોફિટ મેળવી શકો છો. તો રિક્વાયરમેન્ટ ઓફ મની શુડ મેઝર્ડ બાય પ્રોફિટેબિલિટી, જે રિક્વાયરમેન્ટ છે મનીની જરૂરિયાત છે એનો મેઝરમેન્ટ એના દ્વારા તમે મેળવી શકો છો કંપનીની પ્રોફિટેબિલિટી, કેટલી કંપનીની પ્રોફિટેબિલિટી થઈ છે. ઇન ધીસ વે ડિફરન્ટ એક્સપેક્ટ આર થ્રો આઉટ આઉટ અબાઉટ કેપિટલ બજેટિંગ ફોર ડિફરન્ટ પ્રોજેક્ટ, અલગ અલગ પ્રોજેક્ટ માટે કંપની છે કે એનું અલગ ફંડ રિઝર્વ રાખે છે અને એ ફંડનો યુઝ કેપિટલ બજેટિંગ માટે કરે છે. કેપિટલ બજેટિંગ મીન્સ અલગ અલગ પ્રોજેક્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ હોય છે કે એને એક્સેપ્ટ કરવામાં આવે છે, બાકીના પ્રોજેક્ટ હોય છે એને રિજેક્ટ કરવામાં આવે છે. ઓન ધીસ બેઝ ધ કન્સેપ્ટ ઓફ કેપિટલ ઇઝ ઓલ્સો બીકમ ધ સબ્જેક્ટ ઓફ કેપિટલ બજેટિંગ. કેવી રીતે તમે કેપિટલ ક્રિએટ કરો છો, સપ્લાય ઓફ કેપિટલ ફર્સ્ટ એમાં આપણે જોવાનું છે. સપ્લાય ઓફ કેપિટલ, કેપિટલ કેવી રીતે ક્રિએટ થાય છે. ડિમાન્ડ ફોર કેપિટલ, ધ નીડ ઓફ કેપિટલ, મૂડીની જરૂરિયાત કેટલી છે, હેઝ બીકમ ધ ડિમાન્ડ ફોર કેપિટલ, કેપિટલની જરૂરિયાત કેટલી છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં કેપિટલ હોવી જરૂરી છે, તો તમે બિઝનેસનું એક્સપાન્ડ કરી શકો છો, વિસ્તરણ કરી શકો છો, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરી શકો છો. ડિફરન્ટ કંપનીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ રિક્વાયર કેપિટલ ટુ એસ્ટાબ્લિશ, ટુ રન એન્ડ ટુ ડેવલપ ધ બિઝનેસ. અલગ અલગ કંપનીઝ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે કે એને કેપિટલની જરૂરિયાત રહે છે ટુ રન એન્ડ ડેવલપ ધ બિઝનેસ. આઉટ ઓફ ફોર ફેક્ટર ઓફ પ્રોડક્શન, લેબર, લેન્ડ, કેપિટલ એન્ડ એન્ટરપ્રેન્યોર્સ, ચાર ફેક્ટર આપ્યા છે પ્રોડક્શનમાં. પ્રોડક્શનના ઉત્પાદન કરવા માટે ચાર ફેક્ટર જરૂરી છે. તમારી પાસે લેન્ડ હોવી જરૂરી છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ જેને આપણે કહીએ છીએ, જમીન, લેબર્સ, સ્કિલ્ડ લેબર તમારી પાસે હોવા જોઈએ કે જે અવેલેબલ મશીનરીઝ છે એના ઉપર સારી રીતે વર્ક કરી શકે અને પ્રોડક્શન પ્રોસેસ કમ્પ્લીટ કરી શકે. કેપિટલ હોવી જોઈએ, મૂડી હોવી જોઈએ અને સારામાં સારો એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોર મીન્સ કે સારામાં સારો ઉદ્યોગ સાહસિક કે જે બિઝનેસને ઇઝીલી સ્મૂધલી રન કરાવી શકે. ધ કેપિટલ હેઝ હાઈ ઇમ્પોર્ટન્સ, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એને આપવામાં આવે છે કેપિટલને. જો કેપિટલ હશે તો તમને બધું ઇઝીલી અવેલેબલ થઈ જશે, લેન્ડ પણ મળી રહેશે, લેબર પણ મળી રહેશે, પ્રોડક્શન પણ થઈ શકશે અને સારો એવો એન્ટરપ્રેન્યોર પણ તમને મળી શકશે જો તમારી પાસે સારામાં સારી અવેલેબલ કેપિટલ હશે તો. એના માટે તમારે હાઈ કેપિટલ હોવું જરૂરી છે. કેપિટલ ઇઝ ધ સોલ ઓફ બિઝનેસ એક્ટિવિટી, મૂડી છે કે ઈ બિઝનેસની આત્મા છે. સોલ મીન્સ આત્મા. ઇન કેસ ઓફ સ્મોલ સ્કેલ યુનિટ્સ ધ રિક્વાયરમેન્ટ ઓફ કેપિટલ વિલ બી નોર્મલ, બટ લાર્જ સ્કેલ યુનિટ રિક્વાયર મચ મોર કેપિટલ ટુ યુઝ ઇન ધ ડિફરન્ટ સેક્ટર ઓફ ધ યુનિટ. સ્મોલ સ્કેલ યુનિટ છે કે જે નાના ઉદ્યોગો છે કે ત્યાં કેપિટલની જરૂરિયાત નોર્મલી ઓછી હોય છે, બટ લાર્જ સ્કેલ યુનિટ છે કે જ્યાં કેપિટલની જરૂરિયાત વધારે હોય છે. કેપિટલ ટુ યુઝ ઇન ધ ડિફરન્ટ સેક્ટર ઓફ ધ યુનિટ્સ, ધ કેપિટલ બીકમ ધ ઇન્ડિવિજ્યુઅલ એસેટ્સ, કેપિટલને એક અલગ ઇન્ડિવિજ્યુઅલ એસેટ્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ફોર ડેઇલી મેનેજમેન્ટ કેપિટલ ઇઝ નીડેડ, રોજબરોજની એક્ટિવિટીઝ માટે કેપિટલ છે કે એની જરૂરિયાત રહે છે.
in the developing country for the development large investment is required. જે developing country છે કે જે વિકસિત રાષ્ટ્રો છે કે જેને development માટે વધારે પ્રમાણમાં investment ની જરૂરિયાત હોય છે for the development. જે અલ્પવિકસિત રાષ્ટ્રો છે એના વિકાસ માટે ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જરૂરી છે. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, રિવોલ્યુશન ક્યારે થયું? 1991 માં. ત્યારે ત્રણ કમ ઇન્ડિયાએ નવા ઇન્ડિયન ન્યૂ રિફોર્મ્સ એક્સેપ્ટ કર્યા. ન્યૂ રિફોર્મ્સ કયા હતા? લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એલપીજી જેને કહીએ છીએ, એલપીજી મીન્સ લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. 1991 માં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું અને ઇન્ડિયાએ ત્રણ નવા ઇન્ડિયન ન્યૂ રિફોર્મ્સ એક્સેપ્ટ કર્યા. ધ કેપિટલ હેઝ બીકમ બેકબોન ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. એટલા માટે કેપિટલ છે કે જે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે. ઉદ્યોગોના વિકાસ માટે મૂડી છે કે જે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. Good project also result from research and competition in the equipment industries whose business is to promote their own sales by creating excellence. સારો એવો પ્રોજેક્ટ છે કે જે તમને વધારે રિટર્ન પ્રોવાઈડ કરે છે એના માટે રિસર્ચ કરવું જરૂરી છે અને કોમ્પિટિશન છે કે એના માટે તમારે માર્કેટમાં ટકી શકવું જરૂરી છે. ઇન ધ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ હુઝ બિઝનેસ ઇઝ ટુ પ્રોમોટ ધેર ઓન સેલ્સ. દરેક બિઝનેસ મેને પોતાનો સેલ્સ વધારવા માટે પ્રમોટ કરવા માટે અલગ અલગ સ્કીમ માર્કેટમાં એને લોન્ચ કરવામાં આવે છે અને સર્વે કરવામાં આવે છે કે માર્કેટમાં ડિમાન્ડ કયા ટાઈપની છે. ધ સર્વે ઓફ કેપિટલ રિક્વાયરમેન્ટ આર મોસ્ટલી ડન ફોર 1 year ઓર મેક્સિમમ ફોર 2 years. કેપિટલનો જે સર્વે કરવામાં આવે છે એ મોસ્ટલી 1 વર્ષ અથવા મેક્સિમમ 2 વર્ષ માટેનો સર્વે કરવામાં આવે છે. સમટાઈમ્સ ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ એસ્ટીમ ધ કેપિટલ રિક્વાયરમેન્ટ ઓફ ધ કેપિટલ રિક્વાયરમેન્ટ બીકોઝ ઓફ એવર ચેન્જિંગ એન્વાયરમેન્ટ. કેપિટલની જરૂરિયાત છે એ એવર ચેન્જિંગ હોય છે. ડિફિકલ્ટ છે કે કેપિટલની રિક્વાયરમેન્ટ કેટલી રહેશે એનું કેપિટલની રિક્વાયરમેન્ટ કેપિટલની જરૂરિયાત કેટલી રહેશે એનું ફોરકાસ્ટિંગ કરવું અઘરું છે બીકોઝ ઓફ ધ એવર ચેન્જિંગ એન્વાયરમેન્ટ. કેમ કે બિઝનેસમાં, એન્વાયરમેન્ટમાં, માર્કેટમાં ડેઇલી કોમ્પિટિશન છે, શેર માર્કેટ છે, લીગલ પોલિટિકલ અલગ અલગ ફેક્ટર્સ છે કે જે અસર કરતા હોય છે બિઝનેસને, કે એના કારણે કોઈ પણ કેપિટલ છે કે એ સ્થિર તમને મેળવી શકતા નથી. બીસાઇડ માર્કેટ ડિમાન્ડ ઓલસો ચેન્જ રેપિડલી. ધીસ માર્કેટમાં ડિમાન્ડ છે કે એ ઝડપથી બદલાતી હોય છે વિથ ધ ટેકનોલોજીકલ ચેન્જીસ. ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે કે જેના કારણે માર્કેટમાં ડિમાન્ડ બદલાતી હોય છે. સો ટુ ફોરકાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ ઓલસો બીકમ્સ ડિફિકલ્ટ. એટલા માટે કયો પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ છે એ તમે ચૂઝ કરવો વધારે ડિફિકલ્ટ બની જાય છે. વેન પ્રોજેક્ટ આર ફોરકાસ્ટેબલ ધેર પ્રોસ્પેક્ટિવ અર્નિંગ્સ આર હાઈલી અસર્ટેન. કોઈ પણ પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરો છો ત્યારે એનું ફોરકાસ્ટ કરવામાં આવે છે, પૂર્વધારણા કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ તમે સિલેક્ટ કર્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તો એનું રિટર્ન તમને ફ્યુચરમાં કેટલું મળશે. અને આ જે રિટર્ન મળવાનું છે એ ઘણી વખત કેવું હોય છે? હાઈલી અસર્ટેન, અચોક્કસ હોય છે કે તમે જે એક્સપેક્ટેશન રાખી હોય છે એ પ્રમાણે તમને રિટર્ન મળતું નથી. કેમ કે ફ્યુચર ઇઝ અસર્ટેન. ફોર ધેટ ટુ ડિપેન્ડ્સ અપોન અનનોન ટેકનિકલ એડવાન્સ માર્કેટ ડેવલપમેન્ટ એન્ડ ચેન્જ ઇન ધ રિલેટિવ પ્રાઇસ. અલગ અલગ પ્રોડક્ટની કોમોડિટીઝમાં ડિમાન્ડમાં ચેન્જીસ આવે છે, ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે, માર્કેટ ડેવલપમેન્ટ થાય છે. એટલા માટે કોઈ પણ પ્રોજેક્ટમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એના ઉપર જે રિટર્ન ફિક્સ હોય છે એ રિટર્ન કમ્પલસરી હોતું નથી કે એટલું મળે છે. કેમ કે ફ્યુચર અસર્ટેન હોય છે ત્યારે પ્રોફિટેબિલિટી પણ અસર્ટેન હોય છે અને રિટર્ન પણ અસર્ટેન હોય છે. આ હતું કેપિટલ, ડિમાન્ડ ફોર કેપિટલ. નેક્સ્ટ પોઈન્ટ, સપ્લાય ઓફ કેપિટલ. સપ્લાય ઓફ કેપિટલ એમાં ફર્સ્ટ જોઈએ કે સપ્લાય કેવી રીતે થાય છે. આ આપણે ડિમાન્ડ હતું, હવે સેકન્ડ સપ્લાય.
એ કેપિટલ નો સપ્લાય કેવી રીતે કરવામાં આવે છે, મૂડીની સપ્લાય કેવી રીતે કરવામાં આવે છે. ઈચ એન્ડ એવરી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ મેક પ્લાન ટુ ગેઇન એન ઇનફ સપ્લાય ઓફ કેપિટલ ટુ એસ્ટાબ્લિશ ટુ રન એન્ડ ટુ ડેવલપ ધ બિઝનેસ. ઈચ એન્ડ એવરી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એક અને દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય છે કે એ વધારે કમાવા માટે, વધારે ગેઇન કરવા માટે ઇનફ સપ્લાય ઓફ કેપિટલ ટુ એસ્ટાબ્લિશ, કે જેના કારણે એ બિઝનેસને સ્મૂથલી રન કરી શકે અને ડેવલપ કરી શકે. એટલા માટે એની પાસે કેપિટલ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ અને કેપિટલનો સપ્લાય પણ પૂરતા પ્રમાણમાં થવું જોઈએ. કેપિટલ ઇઝ ધ સોલ ઓફ ધ એની બિઝનેસ. કેપિટલ છે એ કોઈ પણ બિઝનેસનો આત્મા છે. લેટ અસ ડિસ્કસ મેઇન સોર્સ ઓફ કેપિટલ. કેપિટલના અલગ અલગ સોર્સ છે એ આપણે જોઈએ. સોર્સ ઓફ કેપિટલ સપ્લાય, એમાં બે ટાઈપ આપ્યા છે, જોવો ચાર્ટમાં. ઓનરશીપ કેપિટલ અને બોરોડ કેપિટલ. ઓનરશીપ કેપિટલ એટલે માલિકીની મૂડી અને બોરોડ કેપિટલ મીન્સ ઉછીની મૂડી. બે ટાઈપની કેપિટલ તમે બિઝનેસમાં મેળવી શકો છો. ઓનરશીપ એટલે પોતાના માલિકીની મૂડી અને બોરોડ કેપિટલ મીન્સ કે ઉછીની મૂડી. હવે ઓનરશીપ કેપિટલમાં કઈ આવે છે? ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ત્રીજું પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ, ચોથું ડેપ્રિશિએશન ફંડ. બોરોડ કેપિટલમાં કઈ કઈ આવે છે? ડિબેન્ચર, પબ્લિક ડિપોઝિટ, કોમર્શિયલ બેન્ક, ફાઇનાન્શિયલ એડ અને ફોરેન કેપિટલ. હવે બુકમાં જોતા જાઓ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ઇક્વિટી શેર કેપિટલ, ઓનરશીપ કેપિટલ. કેપિટલ બ્રોટ ઇન બાય ધ ઓનર ઓફ ઇન્ડિવિજ્યુઅલ. ઓનરશીપ કેપિટલ કોને કહેવાય છે એનું ડેફિનેશન આપ્યું છે, જોઈએ. કેપિટલ બ્રોટ ઇન બાય ધ ઓનર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓનરશીપ ફર્મ ઓર પાર્ટનર્સ ઓફ પાર્ટનરશીપ ફર્મ ઇઝ જસ્ટ કોલ્ડ કેપિટલ. કેપિટલ છે કે એ બિઝનેસમાં જે ઓનર હોય છે, માલિક હોય છે, એના દ્વારા અથવા પાર્ટનર દ્વારા પાર્ટનરશીપ ફર્મમાં જે કેપિટલ લાવવામાં આવે છે, જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવે છે, એને ઓનરશીપ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. વિચ વાઇલ કેપિટલ બ્રોટ ઇન બાય ધ શેર હોલ્ડર ઓફ કંપની ઇન ફોર્મ ઓફ શેર ઇઝ કોલ્ડ શેર કેપિટલ. બિઝનેસમાં કેપિટલ લાવવામાં આવે છે શેર હોલ્ડર દ્વારા, એને કયા ફોર્મમાં? શેરના ફોર્મમાં, કે એને શેર કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. સચ કેપિટલ ઇઝ ઓનરશીપ ફોર્મ ઓફ કેપિટલ. શેર કેપિટલ છે એ પણ શું છે? ઓનરશીપ ફોર્મમાં જોવા મળે છે, માલિકીની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. માં ફર્સ્ટ આપણે જોઈએ ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ કોને કહેવાય છે? ઇક્વિટી શેર કેપિટલ ઇઝ ધ બેકબોન ઓફ એની કંપનીઝ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર. ઇક્વિટી શેર કેપિટલ છે એ કોઈ પણ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર માટે, નાણાકીય સ્ટ્રક્ચર માટે બેકબોન છે. બેકબોન એટલે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે ઇક્વિટી શેર કેપિટલને. ધ વર્ડ ઇક્વિટી મીન્સ ધ ઓનરશીપ. ઇક્વિટીનો મિનિંગ થાય છે માલિકીપણું. ઇન્ટરેસ્ટ ઓર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ શેર હોલ્ડર એઝ મેશર્ડ બાય કેપિટલ એન્ડ રિઝર્વ. શેર હોલ્ડરને કયા ફોર્મમાં ઇન્ટરેસ્ટ મળે છે? એઝ અ મેઝર્ડ બાય, સેના દ્વારા માપી શકાય છે? મેઝરમેન્ટ, કેપિટલ અથવા રિઝર્વ દ્વારા. ધ ટર્મ ઇઝ ઓલ્સો યુઝ ટુ રિફર અનલિમિટેડ ઇન્ટરેસ્ટ ઓફ ઓર્ડિનરી શેર હોલ્ડર. ઓર્ડિનરી શેર હોલ્ડર કહો છો અથવા ઇક્વિટી શેર હોલ્ડર કહો છો, બંનેનો મિનિંગ એક જ થાય છે. અનલિમિટેડ ઇન્ટરેસ્ટ એમાં સમાયેલું હોય છે, એમાં હિત છુપાયેલું હોય છે. ઇક્વિટી શેર હોલ્ડર કે જે ઓનર છે, કે જે કંપનીના માલિક હોય છે, એને કંપનીના શેર પરચેસ કર્યા હોય છે, 50% કરતાં વધારે શેર કેપિટલ ધરાવે છે, તો એ કંપનીના ઓનર્સ બને છે. હેન્સ ધ ઓર્ડિનરી શેર આર ઓફન કોલ્ડ ઇક્વિટીઝ. ઓર્ડિનરી શેરને ઇક્વિટી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એઝ ધ નેમ ઇમ્પ્લાયઝ હેવ અ પ્રાયર ક્લેમ ઓર એની પ્રોફિટ ધ કંપની મે અર્ન, બટ ધે રિસીવ ઓનલી અ ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર હોલ્ડર હોય છે એને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ હોય છે. એને કંપનીના શેર પરચેસ કર્યા હોય છે, એના ઉપર એને માત્ર શું મળે છે?
ડિવિડન્ડ મળે છે જે રેશિયો ફિક્સ કરેલ હોય છે 10% અથવા 12% તમે લાયાબિલિટી સાઇડ જોતા હશો 10% પ્રેફરન્સ શેર કેપિટલ 12% પ્રેફરન્સ શેર કેપિટલ એટલે જે રેટ આગળ લખેલો હોય છે એટલા પ્રમાણમાં તે એ રેટ ફિક્સ કરેલો હોય છે એના ઉપર જ તે આ જે ફિક્સ રેટ હોય છે એના ઉપર એને ડિવિડન્ડ મળે છે આફ્ટર ધ ઇન્ટરેસ્ટ હેઝ બીન પેઇડ ટુ ધ પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇન્ટરેસ્ટ પણ પેમેન્ટ કરવામાં આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરને થસ ધે મે શૂટ ધ ઇન્વેસ્ટર્સ હુ વોન્ટ્સ ટુ લિમિટેડ બટ સ્ટડી રિટર્ન ઓન હિઝ મની ધ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ ઇઝ અવેલેબલ ઓન બોથ ધ રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ એન્ડ ઓલ્સો રાઇટ ટુ રિસીવ ધ બેક ધ કેપિટલ પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને ડિવિડન્ડ મેળવવાનો પણ અધિકાર છે અને એઝ વેલ એઝ એને પાછી એની કેપિટલ મેળવવાનો પણ અધિકાર છે ઇન ધ ઇવેન્ટ ઓફ ડિઝોલ્યુશન એન્ડ લિક્વિડેશન કઈ ઇવેન્ટ અકર થાય ક્યારે મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડરને એની કેપિટલ અને ડિવિડન્ડ બંને કે જ્યારે કંપની ફળચામાં જાય છે ત્યારે ઓર ઇફ ધે મે બી એની સરપ્લસ જો કંપની પાસે એનું સરપ્લસ હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરને એની કેપિટલ અને એનું ડિવિડન્ડ બંને પાછું મળે છે લિક્વિડેશન મીન્સ ફળચામાં જવું થર્ડ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ નફાનું પુનઃરોકાણ ઇન્સ્ટેડ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ ઓલ ઇટ્સ પ્રોફિટ એઝ અ ડિવિડન્ડ કંપની મે કીપ અ સ્ટાર્ટ ઓફ કીપ અ પાર્ટ ઓફ ઇટ્સ એઝ અ રિઝર્વ ફંડ સેપરેટ ઇન બિઝનેસ બધો પ્રોફિટ હોય છે એ કંપની એના ઇક્વિટી શેર હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડરમાં ડિસ્ટ્રીબ્યુટ કરતી નથી એઝ અ ડિવિડન્ડ પણ સમટાઈમ્સ શું બને છે કંપની છે કે એમાં અમુક પાર્ટ એના પ્રોફિટનો હોય છે એ શું રાખે છે રિઝર્વ રાખે છે રિઝર્વ ફંડ સેપરેટ રાખે છે બિઝનેસ પાસે વેન ધીસ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ ઇઝ રીઇન્વેસ્ટેડ ઇન ધ બિઝનેસ આ જે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે એને બિઝનેસમાં કંપની ફરીને રીઇન્વેસ્ટ કરે છે ઇટ ઇઝ કોલ્ડ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ કે જેને નફાનું પુનઃરોકાણ તરીકે ઓળખવામાં આવે છે પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ મીન્સ નફાનું પુનઃરોકાણ જનરલી ધીસ ઇઝ યુઝ ફોર એક્સપાન્શન ઓર મોડર્નાઇઝેશન ઓફ બિઝનેસ આ જે નફાનું પુનઃરોકાણ કરવામાં આવે છે એનો યુઝ ક્યાં થાય છે બિઝનેસને મોડર્નાઇઝેશન કરવા માટે આધુનિકરણ કરવા માટે એક્સપાન્શન વિસ્તરણ કરવા માટે નવી બ્રાન્ચ ઓપન કરવી હોય કે નવો પ્રોજેક્ટ માર્કેટમાં લોન્ચ કરવો હોય નવી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય એના માટે આ જે રીઇન્વેસ્ટમેન્ટ કરેલું અમાઉન્ટ છે એનો યુઝ કરી શકે છે બિઝનેસ યુઝ ઓફ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ એઝ અ સોર્સ ઓફ લોંગ ટર્મ કેપિટલ ઇઝ પોસિબલ ઓનલી ફોર ધોઝ સાઉન્ડ બિઝનેસ યુનિટ જે પ્રોફિટેબિલિટી વધારે હોય અને જે મોટા પાયે બિઝનેસ હોય છે એ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટનો યુઝ કરી શકે છે એઝ અ લોંગ ટર્મ કેપિટલ લાંબા સમય સુધી કેપિટલને એ સાચવી શકે છે પોસિબલ ઓનલી ફોર ધો સાઉન્ડ બિઝનેસ યુનિટ વિચ હેવ મેન્ટેન ધેર કેપેસિટી ટુ અર્ન પ્રોફિટ કન્ટિન્યુઅસલી કે એની કેપેસિટી હોય છે કે કન્ટિન્યુઅસલી પ્રોફિટ અર્ન કરી શકે છે ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્ટરનલ સોર્સ ઓફ પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ ઇન્ટરનલ સોર્સ માટે પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ છે કે એ સારામાં સારો બેસ્ટ ઓપ્શન કહેવામાં આવે છે ડેપ્રિશિએશન ફંડ એટલે ઘસારા માટેનું ફંડ એસેટ્સ યુઝ ઇન બિઝનેસ હેવ અ લિમિટેડ લાઈફ ધે સફર વેર એન્ડ ટીયર્સ નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ ડિસ્કસ કરીશું